રાજ્યમાં 5 દિવસમાં ભારે વરસાદની આગાહી. વડોદરા છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી. આજથી 5 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડવાની શક્યતા. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી. અમદાવાદના એસજી હાઈવે પ્રહલાદનગર વિસ્તારમાં વરસાદ. સાયન્સ સિટી ઇસ્કોન સહિતના વિસ્તારમાં વરસાદ. અમરેલીના રાજુલામાં વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશી. સારા વરસાદને લઈને ખેડૂતોએ મંદિરમાં ધજા નાળિયેર ચડાવી ભગવાનનો આભાર માન્યો. ઉપલેટાના પંથકના ભાયાવદર પાનેલી મુજીરા ગઢાડામાં વરસાદ. વરસાદને લઈને રોડ રસ્તા ખેતરોમાં પાણી ભરાયા. કચ્છના માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. પૂર્વ કચ્છમાં વરસાદી માહોલ. આદિપુરમાં વરસાદનું આગમન. હિમાચલમાં ભારે વરસાદ બાદ પાણી ભરાતા કુલુ અને મંડી વચ્ચેનો નેશનલ હાઈવે બંધ કરવો પડ્યો. પૂરના કારણે 85થી વધુ રસ્તા બંધ. રાજસ્થાનના ગંગાનગરમાં બિપોરજોય બાદ હવે વરસાદી આફત. ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા. ભાજપે આદરી લોકસભાની ચૂંટણીની તૈયારી. પીએમ મોદી કાલે 10 લાખથી વધુ બુથ કાર્યકર્તાઓને કરશે વર્ચ્યુઅલી સંબોધન. ભારત અને અમેરિકાની મિત્રતાની વિશ્વભરમાં નોંધ લેવાઈ. બાઇડને ટ્વીટ કરી કહ્યું, ભારત અમેરિકાના સંબંધો શ્રેષ્ઠ મિત્રતાનું ઉદાહરણ. આદિવાસી બાળકોને સડેલું શિક્ષણ અપાતા હોવાનું આઈએએસ ધવલ પટેલનો લેટર બોમ્બ. છોટાઉદેપુરની શાળાઓમાં બાળકોને નકશામાં ગુજરાત ક્યાં આવે છે તે ખબર નથી. આઈએએસ ધવલ પટેલના લેટર બોમ્બ મુદ્દે પ્રવક્તા મંત્રીની સ્પષ્ટતા. કહ્યું, ધવલ પટેલે એમની વાત કહી છે. મુખ્યમંત્રીએ સાચી સ્થિતિ જણાવવા કહ્યું હતું.